રામદોળ જોતા તમામ મિત્રો યુટ્યુબ પર આ લાલ બટનને ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે, તેમજ આ બાજુમાં રહેલી ઘંટડી પર ક્લિક કરી રામદોળના વિડીયો તમારો સુધી પહોંચે એ માટે સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રામદોળ, અને રામદોળમાં હું ભરત સાધુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. રામદોળની મુહિમને સાથે હવે સાધુ સંતો મહંતો મઠો પણ આવી રહ્યા હોય ત્યારે જાળિયા ભાયાથી સમુલગ્નમાં આવેલ રામાનંદ સાધુ સમાજના તમામ કથાકારોએ રામદળને સબસ્ક્રાઇબ કરી અને રામદળ એ જગતગુરુ વૈષ્ણવ રામાનંદ પરંપરાની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય કરી રહી હોય માટે સહયોગ કરવાની અપીલ કરતા રામાનંદ સાધુ સમાજના કથાકાર. રામદળની મુહિમ સફળ થઈ રહી છે. રામદળ એટલે જગતગુરુ વૈષ્ણવ રામાનંદ પરંપરાને મુખ્ય ધારા છે, જે મુખ્ય ધારામાંથી આજે આપણો સમાજ ધીરે ધીરે એકદમ ભટકી રહ્યો હોય ત્યારે બધાને મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય રામદળ કરી રહ્યું હોય, અને રામદળ સમાજના જ્યાં જ્યાં કાર્યક્રમ હોય ત્યાં પહોંચી રહ્યું હોય. રામદળ સૌરાષ્ટ્ર ગુજરાત ભારત જ નહીં પણ સાત સમુદ્ર પાર વિદેશોમાં પણ જ્યાં આપણો રામાનંદી સાધુ સમાજ વસવાટ કરી રહ્યો હોય ત્યાં પહોંચી રહ્યું હોય ત્યારે આ રામદળની મુહિમને સહયોગ કરવા માટે થઈને સાધુ સંતો મહંતો મઠાધીશો પીઠાધીશો પણ આગળ આવી રહ્યા હોય ત્યારે જાળિયા મુકામના એક સમૂહ લગ્નના આયોજનમાં પધારેલા કથાકારોએ રામદળની મુહિમને સમર્થન આપ્યું હતું અને રામદળને સહયોગ આપી રામદળને વધુ વધુ નિહાળવા માટે થઈને રામદળનો વ્યાપ વધે એ માટે થઈને રામદળ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ માટેની એક અપીલ કરી હતી. જય સિયારામ. આજે વોટ્સઅપના માધ્યમથી આપણા ધર્મને જાગૃત કરવા માટેનું રામદળ જે યથાર્થ પ્રયાસ કરી રહ્યું છે, જેમ ધરતીના ચાર છેડા હોય છે એ જ રીતે આપણા ચાર સંપ્રદાયોના મહાન સંતો જેમણે આપણને કંઈ આપેલા સંસ્કારો, આમ તો દરેક ધર્મ સંસ્કારોની અંદર કહ્યું છે ધર્મન દૂસર સત્ય સમાના આગમ નિગમ પુરાણ બખાણા, પણ આ બોલનાર વ્યક્તિઓને આપણે જે ભૂલ્યા છીએ, ધર્મને ભૂલ્યા છીએ, ત્યારે રામદળ દ્વારા યુટ્યુબ દ્વારા જે કાંઈ એ બધાને એક કરવાની અને નેક બનવાની સૂચના આપી રહ્યા છે એવા જે જે કાર્યકરો આપણા છે અને આપણા જ પોતાના છે એવું સમજી અને આપણે એમને હેલ્પ કરી થોડા જાગૃત થઈએ અને એક બનવાનો સતત પ્રયાસ કરીએ એ શબ્દો સાથે વાણી વિરામ. જય શ્રી રામ. રમણ રંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્ય. રામાનંદ સાધુ સમાજ એ તો જોકે આદિકાળથી જગદગુરુ શંકરાચાર્ય મહારાજ અને ત્યારથી આજે 700-750 વર્ષથી આ આપણો સંપ્રદાય, અને સંપ્રદાયની માટે જોકે એકતા દરેક જ્ઞાતિઓ માટે એકતાની જરૂરત છે, અને આપણો સમાજ હવે ઘણો જાગૃત થયો છે, એકતા આવી નવી બની રહે. યુવાન કથાકારો ભજનિકો આ બધા ખૂબ ખૂબ છે, કારણ કે ધર્મનો પાયો એ જ સાધુ છે. સંત ના હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, એટલે સાધુને વધારેમાં વધારે જાગવાની જરૂર છે. અને રામાનંદી સાધુ સમાજ અને એના માટે તો શું કહેવાનું હોય, એટલે વધારે ન કહેતા સાધુ સમાજ બધું એક રહે અને ધર્મના માટે આજે બીજી જ્ઞાતિઓને ઉપદેશ માટે અને આગળ ને આગળ વધે એવા પ્રભુ પ્રાર્થના સાથે મારા શબ્દને વિરામ. હા, જય સિયારામ. રામાનંદી સાધુ સમાજ એટલે કે એવો સમાજ કે જે સમાજ આખા ભારત વર્ષના દરેક જ્ઞાતિને એક માર્ગદર્શન રૂપ જ્યારે બન્યો હોય, અને રામાનંદી સાધુ સમાજ એટલે શાસ્ત્રની અંદર તો એવું લખ્યું છે, શાસ્ત્ર ઉપનિષદોની અંદર એવા સૂત્રો બધા મોટા મોટા ખૂબ આપ્યા છે કે આવી રીતે જીવો તો તમે તમારું જીવન ઉજ્જવળ બને. પણ રામાનંદી સાધુ સમાજ અને સાધુ સંતો એણે જે જીવીને બતાવ્યું એવો રામાનંદી સાધુ સમાજ અને એવા સંતો એને આપણે જે ભૂલ્યા છીએ એવા સંતોને ઉજાગર કરવા માટે આપણે વોટ્સઅપ દ્વારા યુટ્યુબ દ્વારા એક રામદળ નામની જે ચેનલ, સરસ મજાની ચેનલ કે આજે ખૂબ લોકો જોઈ રહ્યા છે એનાથી માર્ગદર્શન મેળવી રહ્યા છે. એટલું જ નહીં,
પણ હું તો એમ કહીશ કે સાધુ ખરેખર શું છે, સાધુનું કાર્ય શું છે, સાધુનું કાર્ય શું હતું અને સાધુએ ખરેખર જીવનમાં શું કર્યું કે જેના કારણે સમાજ છે એ આટલો બધો પ્રવૃદ્ધ હતો, પ્રબુદ્ધ હતો અને જ્ઞાની હતો. પણ આજે એ સમાજ છે એ કઈ દિશા તરફ જઈ રહ્યો છે, એ દિશા હવે નક્કી કરવા માટે આપણે રામદળને વળી પાછું રામદળ તરફ વળવું પડશે, રામદળને જોવું પડશે અને રામદળને જોઈ આપણે જરાક વિચારવું પડશે કે કયો આપણો સમાજ હતો, કેવા આપણા સંતો હતા, કેવા કેવા કાર્ય કરી ગયા છે અને આજે રામાનંદી સાધુ સમાજ દ્વારા પણ સમાજ જાગૃત બને છે, બનતા રહે છે. એવા એવા સંતોનું માર્ગદર્શન અને એવા એવા સંતોને ઉજાગર એક રામદળ નામની ચેનલ કરે છે. આપણે સૌ રામદેવને રામદળને વંદન કરીએ, રામદળને જોઈએ અને રામદળને સબસ્ક્રાઇબ કરીએ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય રામાનંદાય. રામદળ ચેનલ આજે જે રામાનંદી સાધુ સમાજ માટે આટલો અથાગ પ્રયાસ કરે છે, તો મારી એક રામાનંદી સાધુ સમાજને એક વિનંતી કે આ રામદળ ચેનલ જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ જે ચાર સંપ્રદાયો છે એને જાગૃત કરવા માટે કે એને સમાજની વચ્ચે લાવવા માટે આટલો બધો પ્રયત્ન આ સમાજ માટે કરે છે, રામાનંદી સાધુ સમાજ માટે કરે છે કે આ સમાજને ખબર પડે આપણા સંપ્રદાયો શું, આ જગતગુરુ એટલે શું, એને કેવા કાર્યો કર્યા છે, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, આપણા ગુરુ કેવા હતા અને આપણે એના સંતાનો કેવા થયા છે, હવે આપણી દિશા કઈ છે. ફક્ત ને ફક્ત મારી દ્રષ્ટિમાં દિશા બતાવવા માટે આ જે રામદળ ચેનલ જે છે એ ચેનલ દ્વારા મને તમને રામાનંદી સાધુ સમાજ સત્ય શું છે એની એક એક આપણને દિશા બતાવવા માટે આ લોકોનો અથાગ પ્રયત્ન છે. પણ મારી દ્રષ્ટિમાં આ ક્યારે થશે કે જ્યારે હું તમે બધા એક બનશું, રામાનંદી સાધુ સમાજ જ્યારે એક બને ત્યારે જ એની કિંમત થશે અને ત્યારે જ આપણે આ બધું કરી શકશું. આ લોકોનો જે અથાગ પ્રયત્ન છે પણ ક્યારે થઈ શકશે, મને એક દ્રષ્ટાંત યાદ આવે, એ દ્રષ્ટાંત દ્વારા હું સમાજને, મારા રામાનંદી સાધુ સમાજને કહેવા માંગુ છું કે આ ક્યારે બનશે એક દ્રષ્ટાંત આપું. એક ભાઈ બજારમાં જતા હતા, એને વિચાર થયો કે મારા છોકરા માટે હું દ્રાક્ષ લેતો જાઉં. દ્રાક્ષને રેકડીએ ગયા, એને દ્રાક્ષનો ભાવ પૂછ્યો કે ભાઈ મારે દ્રાક્ષ લેવી છે, ઝુમખા આમ પડ્યા હતા. એટલે એને કીધું કે ભાઈ આ દ્રાક્ષનો ભાવ શું, ત્યારે કીધું કે 100 રૂપિયાને કિલો. પછી એ જ વ્યક્તિ જોઈ ગયો રેકડીમાં બીજી છૂટી ધરાક પડી હતી, એટલે એને પાછો ભાવ પૂછ્યો કે ભાઈ છૂટી ધરાકનું શું, ત્યારે એને કીધું 50 રૂપિયાને કિલો. ત્યારે એ ભાઈએ એને પ્રશ્ન કર્યો કે ભાઈ છૂટી ધરાકના 50 રૂપિયા ખાલી અને આ આ જે છે એના 100 રૂપિયા કેમ. ત્યારે રેકડી વાળા ભાઈએ કીધું કે ઝુમખામાં છે ને એટલા માટે 100 રૂપિયા. સાહેબ, રામાનંદી સાધુ સમાજ ઝુમખામાં આવે અને એક બને ત્યારે આ રામાનંદી આ રામદળ શું છે અને આ ચેનલ શું છે, રામાનંદ સંપ્રદાય શું છે ત્યારે ખબર પડશે. પણ સાહેબ, આપણે એક બનવું પડશે અને ભેગા થવું પડશે ત્યારે આપણે કિંમત વધશે અને ત્યારે જ આપણે રામાનંદ સંપ્રદાય શું છે અને સારા સંપ્રદાય શું છે, જગતગુરુ શું છે, આપણું કર્તવ્ય શું છે ત્યારે જ ખબર પડશે, બાકી એ પહેલા ખબર નહીં પડે. એટલે મારી નમ્ર વિનંતી કે પહેલા આ કરવા પહેલા સાહેબ એક બનો અને આપણા ભાઈ ભાઈના જે ટાંટિયા પકડે એના કરતા સાહેબ એને એને ભેગા રાખો, પ્રોત્સાહન આપો અને એક બનો, ત્યારે આપણને આ ચેનલની ખબર પડશે, એ પહેલા ચેનલની ખબર નહીં પડે. મારાથી બોલાઈ ગયું વધારે તો ક્ષમા કરજો. જય સિયારામ, જય રામાનંદાય. રામદળની મુહિમને જ્યારે બધા તરફથી સહકાર મળી રહ્યો હોય ત્યારે રામાનંદી સાધુ સમાજના તમામ આગેવાનો મંડળોને એક અપીલ કરવામાં આવે છે કે જેમ બને તેમ વધુ રામદળનો વ્યાપ વધે અને આપણા જે જગતગુરુ રામાનંદાચાર્યજીના વિચારોને જન જન સુધી ઘર ઘર સુધી પહોંચાડવા માટે થઈને રામદળ માધ્યમ બને માટે રામદળને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.